આજના આ વિડિયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ બે રેસનો ઘોડો તેના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર દેવાના પ્રશ્નો તરીની આપણે સમજૂતી મેળવીએ શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો તેનો પ્રશ્ન પહેલો વિનુ કાકા અંકિતને બાજુમાં બેસાડી શું સમજાવતા ઉત્તર વિનુ કાકા અંકિતને પ્રેમથી બાજુમાં બેસાડી ધીરજની કહેતા બેટા જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા જ પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન પણ બીજાઓનીથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ ચંદ્રકો મળવા જોઈએ સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ તેમને બતાવતા હતા પ્રશ્ન ત્રણ બાળકોના વિકાસ અંગે વિનુકાકા શું માનતા હતા ઉત્તર બાળકોના વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાનને લક્ષ્યાંત સુધી પહોંચાડવું હોય તો ઘોડો દોડાવવો પડે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી ગયેલા અંકિતના મમ્મી પપ્પાને વિનુકાકાનો કયો વિચાર ગમ્યો ઉત્તર વિનુકાકા કાકા ની સાથે અંકિતને પણ કોમ્પ્યુટરના ક્લાસ કરાવવા માંગતા હતા અંકિતના મમ્મી પપ્પાને વિનુ કાકાનો આ વિચાર ગમ્યો અંકિતે પણ સૌરભ સાથે કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો પ્રશ્ન પાંચ મંજુ કાકીએ અંકિતની મમ્મી આગળ સી હૈયા વરાળ કાઢી ઉત્તર મંજુ કાકીએ અંકિતની મમ્મી આગળ પોતાની હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખુટા પડીને જાણે ઉમરે ઉભા છે બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ એની ઉંમરના છોકરા સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી બાપ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે જાણે સૌરભને જેલમાં પૂરી દીધો હોય પ્રશ્ન છ નીના બહેનને બાળ મંદિરમાં ભણાવવાનું કામ કેમ છોડી દીધું ઉત્તર કાકાના આગ્રહને કારણે દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો હતો તેથી ફી સામાન્ય વર્ગને પોસાય ન હતી આથી નાયના બહેન ભારે કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા પ્રશ્ન સાત ટાકણા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી આ વાક્ય કોણ બોલે છે શા માટે ઉત્તર ટાકણા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી આ વાક્ય મંજુકાકી બહેનને કહે છે બાળકોના ઘડતરને નામે વિનુકાકા જે માનસિક અત્યાચાર ગુજારે છે તે જ સહન ન થતા મંજુકાકી આમ બોલે છે પ્રશ્ન આઠ અંકિતના માતા પિતાને તેની કઈ બાબતથી ભારે આઘાત લાગ્યો ઉત્તર અંકિત એના મા બાપ સાથે એક સાંજે દરિયા કિનારે ખૂબ રમ્યો પાણીમાં ભીંજાયો નીનાબહેને સહેજ રીતે તેને પૂછ્યું બેટા અંકિત તે વિનુકાકા પાસે કેમ નથી ભણવું એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતું હાથમાંનો ફૂગો હવામાં ઉડાડીને તે અચાનક જોરથી બરાડ્યો મને વિનુકાકા જરાય નથી ગમતા આમ એકાએક વિનુકાકા પ્રત્યેના અંકિતના ધિક્કારની બાબતે તેના માતા પિતાને ભારે આઘાત લાગ્યો પ્રશ્ન પિતાબેન સાંજના સમયે સી પ્રવૃત્તિ કરતા હતા ઉત્તર નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાલ મંદિરમાં જ હતા ત્યાં ગરીબ વસ્તીના બાળકોને ઉમળકાથી ભણાવતા હતા એ કામ તેઓ સેવા ભાવથી કરતા હતા પ્રશ્ન દસ ફોરમને સી તકલીફ થઈ ઉત્તર ફોરમ નાની હતી ત્યારે તેને કમળો થયો થોડા સમયમાં દવાથી કમળો મટી ગયો પણ કોઈ કારણસર શરીરે ફોડલીઓ ફરી નીકળી આમ નાની ફોરમ સ્વાસ્થ્ય સંબંધિત મોટી તકલીફમાં મુકાઈ ગઈ પ્રશ્ન અગિયાર અંકિતના પરિણામ પછી સંજય નીના બહેનને સો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો ઉત્તર અંકિતના પરિણામ પછી સંજય અને નીના બહેનને અંકિતને લઈ અંકિત માટે જ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો અંકિતના પિતા સંજયે એ માટે એક નાના હોસ્પિટલ પરના સેનોટેરિયમમાં બુકિંગ કરાવ્યું હતું ત્યાં ટ્રેકિંગની વ્યવસ્થા હતી ત્રણેય જણાએ ત્યાં આનંદ કરવા હરવા ફરવાનું નક્કી કર્યું હતું પ્રશ્ન બાર એસએસસી ના પરિણામ પછી અંકિત કેમ ઉમદા માણસ ઉમદા થઈ શક્યો ઉદાસ થઈ ગયો ઉત્તર એસએસસી ના એસએસસી માં અંકિતને ઓછા ગુણ આવ્યા જો કે નીનાબેન અને સંજયભાઈએ પરિણામની ખુશીમાં અંકિતને ઘડિયાળ ભેટ આપ્યું અંકિત ઓછા પરિણામને કારણે ઉદાસ થઈ ગયો એને થયું કે પોતે મા બાપના સપનો પૂરા કરી શક્યો નથી પ્રશ્ન તેર સાથે રહેતા હોવા છતાં સંજય અને વિનુભાઈ વચ્ચે સાથી અંતર વધી ગયું ઉત્તર બાળકોના અભ્યાસ અંગે સંજય અને વિનુભાઈના વિચારોમાં અંતર વધ્યું વધતું ગયું પરિસ્થિતિ પણ એવી નિર્માણ થઈ અંકિત તેમજ સૌરભના વર્ગ જુદા જુદા થયા કોલેજમાં બંનેની લાઈન બદલાઈ ગઈ નીનાબેન પણ દીકરીના જન્મ પછી એના ઉછેરમાં પડ્યા અંકિતને એની મસ્તીમાં ખુશ જોઈને આનંદ પામતા રહ્યા આમ સંજય અને વિનુભાઈ વચ્ચે લિફ્ટમાં મળે તો પણ હાથ ઊંચો કરવા જેટલો જ સંબંધ રહ્યો બંને સાથે રહેવા રહેતા હોવા છતાં અંતર વધી ગયું પ્રશ્ન ચૌદ અંકિતે પોતાનું ઓછું પરિણામ આવતા વ્યક્ત કરેલી દિલગીરી બદલ નીનાબેન કહ્યું ઉત્તર પોતાનું પરિણામ ઓછું આવતા અંકિતે કહ્યું સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો ત્યારે નીનાબહેને કહ્યું બેટા તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું ન હતું તું એક ઉમદા માણસ બને એવું અમે બંને ઈચ્છીએ છીએ ને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે પ્રશ્ન પંદર નીનાબહેનના પતિ મૃત્યુ પામ્યા પુત્રએ પરિવારની જવાબદારી સી રીતે નિભાવી ઉત્તર નીનાબહેનના પતિ સંજય મૃત્યુ પામતા પુત્ર સંજય પુત્ર સંજયે પરિવારની જવાબદારી નિભાવવા બેંકમાં નોકરી લીધી સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા નીનાબહેનને ફોરમની કાળજી લીધી મોભી તરીકેની કશી ખોટ પડવા દીધી નહીં પ્રશ્ન સોળ હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો પ્રશ્ન બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો ઉત્તર બેટા બહુ થઈ ગયું આ વાક્યમાં ગુઢાર્થમાં બોલ્યા સૌરભ ભણી ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેમ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઊંડા માણસ બનવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેણે આમ કહ્યું જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો